આપનું સ્વાગત છે. નજર કરી અત્યાર સુધીના સમાચાર પર. મહેસાણા જિલ્લામાં શુક્રવારે નવા 451 કેસ નોંધાયા હતા, તેની સામે નવી લહેરમાં પ્રથમ વખત ચાલુ મહિને એક્ટિવ કેસમાં 2% ઘટાડો નોંધાયો હતો. તેમજ 534 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા હતા. શુક્રવારે એક જ દિવસમાં 534 દર્દીઓ સાજા થતા એક્ટિવ કેસની સંખ્યામાં 2% ઘટીને 4884 થઈ હતી. આ સાથે એપ્રિલ મહિનામાં પ્રથમ વખત એક્ટિવ કેસમાં ઘટાડો નોંધાયો છે. જામનગરમાં શુક્રવારે કોરોનામાં 748 કેસ સામે આવતા 618 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે, જો કે 101 દર્દીના મોત નિપજ્યા છે. 24 કલાકમાં શહેરમાં 396 અને જિલ્લામાં 352 લોકો સંક્રમિત થયા હતા. રિકવરી રેટ વધ્યો છે, પણ સામે સંક્રમણ બેકાબુ રહેતા કેસના રફાળો યથાવત રહ્યો છે. ભરૂચના બાયપાસ રોડ પર આવેલા પટેલ વેલફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં શુક્રવારે મોડી રાત્રે ભયંકર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આઈસીયુ સહિત હોસ્પિટલના અનેક ભાગમાં આગ પ્રસરતા રફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 12 દર્દી અને 2 સ્ટાફ કર્મી સહિતના 16 લોકોના મૃત્યુ થયા હોવાનો અહેવાલ સાંપડ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન પૂરજોશમાં હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે મૃત્યુઆંક વધવાની પૂરી સંભાવના વર્તાઈ રહી છે. બગસરામાં કોરોના મહામારીમાં નાગરિક સરાફી સહકારી મંડળી દ્વારા ઓક્સિજન બેંકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોરોના દર્દીને વિનામૂલ્યે ઓક્સિજન સિલિન્ડર પૂરું પાડવામાં આવશે. અત્યાર સુધીમાં 100 દર્દીઓએ ઓક્સિજન સેવા યજ્ઞનો લાભ પણ લઈ લીધો છે. પોરબંદરના રાષ્ટ્ર શક્તિ ગ્રુપ દ્વારા હાલ કોરોના મહામારીની વિકટ સ્થિતિને ધ્યાન રાખીને પોરબંદરની ખાસ જેલમાં બંધ કેદી ભાઈઓ સાથે વાયરલ રોગ સામે રક્ષણ મેળવી રહે, તેમજ તેઓની શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે તેવા શુભ આશયથી આયુર્વેદિક તથા હોમિયોપેથિક ઔષધિના ડોઝ આપવામાં આવી રહ્યા છે. તેમજ મરી મસાલાવાળું લીંબુ પાણીનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.